हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण छ चेप्टर छ छे तू मारो गुणक अने हूँ तारो अवयव एना विषे अभ्यास करवानो छे। तो सौथी पहला विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तक में आ पेज नंबर 87 पर आपेलू छे, जो देखाय छे? देखाय छे ने? तो आ उंदर अने बिलाड़ीनी वार्ता छे अने ए कया कया पगला पर कूदे छे तेना विषे जोवानुं छे। तो तमे बधा चोपड़ी खोलो तमारी अने पेज नंबर काढ़ो 87। काढ़ी पेज नंबर। चलो हवे वार्ता आपणे जोईए के उंदर अने बिलाड़ी। तो एक भूखी बिलाड़ी अने एक उंदर हतो, एनुं नाम हतुं शुं? कुंजन। तो भूखी बिलाड़ी जे हती ए कुंजन ने उंदर जे कुंजन उंदर हतो एने पकड़वानो प्रयत्न करती हती। तो कुंजन ए अत्यारे एटले के हालमां ए 14मा पगला पर छे। कया पगला पर? 14मा पगला पर। अने ते एक वारमां केटला पगला कूदे छे? बे पगला। एक एमां बे पगला कूदे छे। तो 14 पर होय तो कया उपर आई जाय? तो के 16 उपर आवी जाय छे, बे पगला कूदे एटले, बराबर। अने जे बिलाड़ी हती ए ત્રીજા પગલા પર છે। કયા પગલા પર? ત્રીજા પગલા પર। તો ત્રીજા પગલા પરથી તે એક વારમાં 3 પગલા કૂદી શકે। કેટલા પગલા કૂદી શકે છે? 3। તો એ શેના પર આવી જાય? તો કે 3 હોય, 3 પર હોય તો એ 3 પરથી કયા પર આવી જાય? 6 ઉપર આવી જાય છે। અને જો ઉંદર 28 પર પહોંચી જાય તો તે ઘરમાં ચૂકાઈ જાય છે। तो शोधी काढ़ो कि उंदर सलामत बची सकते। तो आप चौपड़ी में तमे ध्यान आपो, आप क्रमानुसार जोता जाइए। तो पहला बिलाड़ी नु जोईए। तो बिलाड़ी ए 3 पगला उपर छे। हवे ए केटलू कूदे छे? तो के एक वक्त में 3 पगला कूदी जाए छे, एटले 3 उपर थी आवशे, सेना उपर आवशे? 6 उपर। पछी 6 उपर थी कई आई जशे? 9 उपर आई जशे। 9 उपर थी कई आवशे? तो के 12 उपर आई जशे, बराबर। पछी 12 उपर थी कई आई जशे? 15 उपर आई जशे। 15 उपर थी आवशे 18 उपर आई जशे। 18 उपर थी कई आई जशे? 21 उपर आई जशे, बराबर। 21 उपर थी कई आई जशे? 24 उपर आई जशे। अने 24 उपर थी कई आई जशे? 27 उपर आवी जशे। कोण आवी जशे? बिलाड़ी। હવે જોઈએ ઉંદર। તો ઉંદર તો એક જંપમાં કેટલા પગથિયા કૂદે છે? તો કે એક એમાં બે પગલા, બરાબર। તો એ તો 14મા પગથિયાથી ચાલુ થાય છે। તો 14 પરથી કઈ આવી જાય? બે, એટલે 16 ઉપર આવી જાય। પછી 16થી કૂદકો મારે એટલે 18 પર આવી જાય। પછી 18 ઉપરથી કૂદકો મારે એટલે 20। પછી 20થી કૂદકો મારે એટલે 22 પર આવી જાય। 22 ઉપરથી કૂદકો મારે એટલે 24 ઉપર આવી જાય। અને 24 પરથી કૂદકો મારે એટલે 26 પર આવી જાય। અને 26 ઉપરથી કૂદકો મારે એટલે 28। હવે જે 28 છે ત્યાં તો શું છે? તો કે દર છે, એટલે ઉંદર કઈ જતો રહે? તો કે દરમાં જતો રહે છે। અને બિલાડી તો ત્યાંનાથી એક પગથિયું રહે છે, પાછળ રહે છે, માટે ઉંદર શું થાય છે? બચી શકે છે। એટલે કે બિલાડી એ ઉંદરને ખાઈ શકતી નથી, બરાબર। તો હવે આપણે જોઈએ કે ઉંદર જે જે ખાના પર કૂદે છે તે સંખ્યા આપણે લખવાની છે। તો ઉંદર કયા કયા ખાના પર કૂદે છે હવે આપણે લખીએ। તો ઉંદર સૌથી પહેલા 14 પરથી કૂદકો મારે છે, એટલે 16 પર જાય છે, એટલે અહીંયા આપણે લખીએ 16, બરાબર। પછી કઈ જાય છે? તો કે 18 ઉપર। પછી 20 ઉપર જાય છે। પછી 20 પરથી 22 પર, 22 પરથી 24 પર જાય છે, 24 ઉપરથી 26 પર જાય છે, અને 28 એ ઉંદર દરમાં ઘૂસી જાય છે, બરાબર। હવે આ થઈ ઉંદરની વાત, હવે કરીએ બિલાડી કે બિલાડી જે જે ખાના પર કૂદે છે તે કઈ સંખ્યા પર કૂદે છે એ આપણે જોવાનું છે। તો હવે બિલાડી લખીએ તો બિલાડી ત્રીજા પગલાથી જમ્પ મારવાનું ચાલુ કરે છે, અને એક વારમાં કેટલા પગલા કૂદે? તો કે 3, એટલે 3 ઉપરથી કૂદકો મારીને ક્યાં આવી જાય? તો કે 6, 6 ઉપરથી મારે એટલે 9, પછી 9 થી મારે એટલે 12, 12 થી મારે એટલે 15 પર આવી જાય, 15 પરથી આવે 18 ઉપર, 18 પરથી આવશે 21 પર, 21 પરથી આવશે 24 પર, અને 24 પરથી આવશે 27 પર। તો 28 તો ઉંદર દરમાં ઘૂસી
ઘૂસી જાય છે અને બિલાડી ગયા રહે છે 27 ઉપર માટે ઉંદર શું થઈ જાય છે બચી જાય છે બિલાડી ઉંદરને ખાઈ શકતી નથી હવે આપણે એ જોવાનું છે કે સી બિલાડી અને ઉંદર જે જે ખાના ઉપર કૂદે છે તે તો બિલાડી જે ખાના પર કૂદી હોય તે અને ઉંદર બંને એક જ સાથે કઈ સંખ્યા પર આવ્યા છે તે આપણે જોઈએ તો જોઈએ કે બે જ નંબર એવા છે કયા કયા બે નંબર તો કે ઉંદર 18 પર પણ કૂદે છે અને બિલાડી પર 18 પણ આવે છે એટલે આપણે લખીશું અહીંયા 18 નંબર અને પછી બીજી કઈ સંખ્યા છે તો કે 24 અહીંયા લખીશું આપણે 24 તો બે જ ખાના એવા છે કે જે બિલાડી અને ઉંદર બંને એ જ પગથિયા પર શું મૂકે છે પર મૂકે છે હવે આપણે આગળનું જોઈએ કે મોન્ટો કોની રાહ જોઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ શું છે તો કે આ એક રમત જેવું જ છે તો તમારું પાઠ્યપુસ્તકમાં 88 નંબરનું પેજ તમારે ખોલવાનું છે ચાલો બધા ખોલો અને એના ઉપર અલગ અલગ નંબરો આપેલા છે બરાબર 1 થી ચાલુ કરીને છે 60 નંબર સુધી આપેલા છે તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં આવા નંબરો આપેલા હશે દેખાય છે ને બધા હા તો તમારી ચોપડીમાં આવી રીતના નંબર આપેલા હશે તમારે આ ખોલીને બેસવાનું છે બરાબર અને સ્કેચ પેન પણ જોડે રાખવાની છે અલગ અલગ કલરની ચલો હવે જોઈએ તો 1 થી 60 નંબર આપણને આપ્યા છે હવે એવું કીધું છે આપણને કે જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાય કેટલા વડે 2 વડે ભાગી શકાય તેના પર લાલ ટપકાથી નિશાની કરો એટલે કે જે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ એ સંખ્યા પર આપણે લાલ ટપકાથી નિશાની કરવાની છે તો તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ કઈ કઈ સંખ્યા એવી છે કે જેને 2 વડે ભાગી શકાય તો કે 2 4 6 8 10 12 14 છે 16 18 પછી 20 22 24 26 28 પછી 30 32 34 36 38 40 42 44 48 પછી 50 પછી 52 54 56 58 અને 60 તો આટલી સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ તો એ જેટલા ચોરસમાં એ સંખ્યાઓ જે લખેલી છે એના પર તમારે કયું ટપકું મૂકવાનું લાલ સ્કેચ પેનથી એક નાનું ટપકું કરી દેવાનું બરાબર કરી દો ચલો હવે આગળ જોઈએ બીજું કે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ તો 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ કઈ છે તો કે 3 તો આવે બરાબર પછી બીજી કઈ આવે 6 9 12 પછી 15 બરાબર પછી કઈ આવે 15 પછી 18 બરાબર પછી કઈ આવે 21 આવે બરાબર પછી 24 આવે બરાબર પછી 24 પછી 28 આવે 32 આવે બરાબર પછી 32 પછી 36 આવે 36 પછી કઈ આવે 39 આવે બરાબર 39 આવે પછી 42 આવે 42 પછી આવશે 45 આવશે બરાબર તમારા જે કોષ્ટકમાં સંખ્યાઓ છે તે જ હું બોર્ડ પર લખું છું 45 આવશે પછી કઈ આવશે 48 આવશે એને પણ 3 વડે આપણે ભાગી શકીએ છીએ પછી આવશે 51 આવશે બરાબર 51 આવશે પછી આવશે 54 54 પછી આવશે 57 બરાબર અને 60 તો આટલી સંખ્યાઓને આપણે 3 વડે ભાગી શકીએ છે હવે 4 વડે તો 4 વડે હવે આપણે જોઈએ તો 4 વડે એવી જ રીતના આને કેવું 3 વડે આપણે ભાગ્યા એવી રીતના 4 વડે હવે જોઈ લઈએ તો કે 4 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી જઈએ તો આપણે હું બોલું છું તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને ટપકું મૂકવાનું છે બરાબર કયા રંગનું ટપકું કરવાનું છે પીળા રંગનું તો હું બોલતી જાઉં તમારે ટપકું કરતું જવાનું છે તો બોલું છું ચાલો ધ્યાન આપજો 4 પછી 8 12 16 20 24 28
पछी 32 36 40 बराबर 44 पछी 46 पछी 50 आवशे पछी 52 56 अने 60। तो आटली संख्याओ पर तमारे पीळा रंगनुं टपકું કરવાનું છે, બરાબર। પીળા રંગનું ટપકું 3 ઉપર કરવાનું છે અને 4 વડે જે ભાગી શકાય એના પર કયું કરવાનું છે, વાદળી રંગનું ટપકું તમારે કરવાનું છે, બરાબર। તો એવા કયા ખાના છે જેના પર ત્રણેય ટપકા આવે છે, તો જો એવા ત્રણેય ખાના કયા કયા છે, તો કે એક તો 12 નંબરનું ખાનું છે, તો 12 નંબરનું જે છે એમાં તમારે એની ઉપર ત્રણેય ટપકા આવશે, લાલ આવશે, પછી પીળું આવશે અને વાદળી આવશે। બીજી કઈ સંખ્યા છે, તો કે 24। 24 એ સંખ્યા એવી છે કે જેના પર ત્રણેય ટપકા આવશે। પછી બીજી કઈ સંખ્યા એવી છે, તો કે 36। 36 પણ એક એવી સંખ્યા છે કે જેના પર ત્રણેય ટપકા આવશે। પછી બીજી કઈ સંખ્યા છે, તો કે 48। તો આ 48 ઉપર પણ ત્રણેય ટપકા આવશે, બરાબર। અને લાસ્ટ છે બીજી એક 60। તો આ 60 ઉપર પણ ત્રણ ટપકા આવશે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ જે ટપકા કરેલા છે એની ઉપર તમારે એબીસીડી પ્રમાણે ક્રમાંક આપેલા છે। તો 12 નંબર પર કયો છે, કેપિટલ એમ, પછી 24 નંબર ઉપર ઓ, 36 નંબર ઉપર યુ, 48 ઉપર એસ અને 60 ઉપર કયો લખેલો છે, ઈ। તો હવે તમે આ અક્ષરોને જો ક્રમમાં ગોઠવો, બરાબર, તો શું બની જાય છે, આપણે ક્રમમાં જ ગોઠવ્યા છે, M O U S E, એટલે શું બની જાય, માઉસ। માઉસનો મતલબ ગુજરાતીમાં શું થાય, ઉંદર। થેન્ક યુ।